મિત્ર ત્રિશુ પ્રવચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્ર તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, જો આપણે એસટી બસ દ્વારા મુસાફરી કરવાની હોય અને આપણે એસટી બસનું ટાઈમ ટેબલ અથવા તેનું લોકેશન અથવા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવી હોય તો આપણે એક એપ્સ ડાઉનલોડ કરવી પડશે. પ્લે સ્ટોર પર જઈને તમે રેપિડ ગો આ માત્ર ગુજરાત પૂરતી જ છે. એટલે આ એપ્સ દ્વારા આપણે ગુજરાતની બસોનું લોકેશન, ટાઈમ ટેબલ અને આપણે ઓનલાઈન બુકિંગ પણ આ એપ્સ દ્વારા કરી શકીએ છીએ. આ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા બાદ જો આ રીતેનું સિમ્બોલ હશે રેપિડ ગો, મેં અગાઉ ડાઉનલોડ કરી હતી, ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરેલ છે. તમે પણ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને ખોલશો, ઓપન કરશો એટલે આ રીતે પેજ ખુલશે. આ રીતે પેજ ખોલ્યા બાદ માની લો કે તમારે બસ સ્ટેશનનું લોકેશન જોવું છે તો અહીં એના પર ક્લિક કરશો એટલે આ રીતે નજીકના તમારા જે છે એનું તમારા જે બસ સ્ટેશન આવેલ છે તેને અહીં લોકેશન બતાવશે. બે કાપ માની લો કે તમારે કંઈ અમદાવાદથી રાજકોટ આવવું છે તો તમને અમદાવાદથી કેટલા વાગે બસ મળશે તેનું તો અહીં સર્ચ ઉપર ક્લિક કરજો. હવે અહીં તમારે અમદાવાદ લખવું પડશે, અમદાવાદ. આ રીતે આવી જજો. પછી આ રીતે ઓપ્શન ખુલે ને અહીં અમદાવાદ, એના પર પહેલાં પર ક્લિક કરો અમદાવાદ. હવે અહીં બીજા ખાનામાં હું લખીશ રાજકોટ ત્રીજા ઓપ્શન પર એના પર ક્લિક કરવાનું. ડાયરેક્ટ લખી નહીં નાખવાનું, જે મેનુ ખુલે ને એની પર. ત્યારબાદ માની લો કે તમારે કઈ બસમાં મુસાફરી, ગુર્જરનગરી, વોલ્વો એક્સપ્રેસ, એના પર અહીં તમારે જેમાં પણ અહીંથી તમે જોઈ શકો એનું ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો કેટલા વાગે તમને મળશે. 24 તારીખ છે. ત્યારબાદ આ નિયર જે બસ એના પર ક્લિક કરવાનું રહેશે, એના પર ક્લિક કરશો એટલે પેજ ખુલશે. જો સ્લીપર છે, એક્સપ્રેસ છે, એક્સપ્રેસ સ્લીપર આ સમય છે. માની લો અહીંયાથી ગાંધીનગર પહેલાં પર જ ક્લિક કરું છું તો ગાંધીનગરથી રવાના થઈ ગઈ છે હાલ અમદાવાદ. મને આઠ વાગે, રાત્રિના 8:20 અહીં અમદાવાદ આવશે. એટલે હું અહીંથી અમદાવાદથી મુસાફર કર્યો અને મને આમ રાજકોટ ક્યારે પહોંચાડશે તો 8:34. એટલે આ રીતે આપણે આ ટાઈમ ટેબલ જોઈ શકીએ છીએ. આ રીતે અહીં ટાઈમ ટેબલ પણ જો કે અહીં મેપ્સ દ્વારા પણ જો જે એસટી બસની મુસાફરી છે તેનું લોકેશન પણ અહીં જાણી શકીએ છીએ. બુક નાવ અહીંથી તમે બુકિંગ, ઓનલાઈન ટિકિટનું બુકિંગ પણ કરાવી શકો છો. ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડ, ત્યારબાદ જો બુકિંગ હોય ત્યારબાદ પ્રોસેડ ઉપર ક્લિક કરજો. ક્લિક કર્યા બાદ આ રીતે પેજ ખુલશે. અહીં તમારો ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર પ્રોસેડ કરશો. ત્યારબાદ આગળ એમ વિકલ્પો આવશે, તમે અહીંથી એ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવી શકો છો. આ રીતે જો તમને જેટલી બસ મળશે એ. ત્યારબાદ હવે ટાઈમ ટેબલ તમારે જોવું હોય તો અહીં ટાઈમ ટેબલ પર તમારે માની લો કે અઠવાડિયા પછી અહીં આવવું હોય તો એનું ટાઈમ ટેબલ અહીં એના પર ક્લિક કરશો એટલે અહીં અમદાવાદ પહેલું મેનુ ખુલી ગયું. ત્યારબાદ હું રાજકોટ કરું છું. અહીં રાહ જોવાની જે મેનુ ખુલે ને એના પર ક્લિક કરજો. રાજકોટ કઈ બસમાં તમારે આવવું હોય તો વોલ્વો કર્યું તો વોલ્વો, ત્યારબાદ સર્ચ વોલ્વોની નથી સુવિધા એટલે આપણે ઓલ રાખી ગમે તે બસ આવશે ને સ્વીપર. ત્યારબાદ ટાઈમ ટેબલની વાત કરીએ છીએ આપણે. પહેલાં આપણે બસનું લોકેશન જોયું. આ રીતે માની લો કે તમારે 31 તારીખે આવવું છે તો 31 તારીખે આટલે દાહોદ ટુ પોરબંદર 8:00 PM એના પર ક્લિક કરજો એટલે આ રીતે એનું ટાઈમ ટેબલ મળશે બધાનું. જે બસમાં તમારે વીકલી પાસે આવતું તો તમે આ રીતે ટાઈમ ટેબલ પણ જોયું. એક સારી છે આ ગુજરાત સરકારના જીસીઆરટી વિભાગ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ રીતે તમે આ એપ્સ દ્વારા બસનું લોકેશન પણ જાણી શકો છો, ક્યાં પહોંચી છે, ક્યારે તમને મળશે. જો હાલ લોકડાઉન કોરોના વાયરસને લીધે લાંબી રૂટની બસોનું જ લોકેશન બતાવે, જે ટૂંકી મુદતની, જે ટૂંકા રૂટની હતી બસોનું લોકેશન હાલ દર્શાવતું નથી. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ આવશે ત્યારે એ પણ દર્શાવશે. આ રીતે તમે કોઈ પણ બસનું લોકેશન પણ જાણી શકો છો, તેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવી શકો છો અને તેનું ટાઈમ ટેબલ પણ જાણી શકો છો. જો મિત્ર તમને મારો વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો અને હા મિત્ર મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you.